नमस्कार विद्यार्थी मित्रों, कलरव एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आगळना लेक्चर में आपणे पूर्णांक संख्याना सरवाळा अने बादबाकी विषेना भण्या। हवे त्यार पछी आपणे पूर्णांक संख्याना सरवाळा, बादबाकी अने तेना गुणधर्म विषे आपणे शीखता हता। तेमां आपणे जोशुं प्रश्न 25। आपेल विधान क्या गुणधर्मनुं पालन करे छे ते लखो। तो तेमां पहेलुं कौंसमां 2 प्लस 3 कौंस पूरो माइनस 5 प्लस 2 प्लस कौंसमां 3 माइनस 5। हवे आ क्यो गुणधर्म दर्शावे छे ते आपणे कहेवानुं छे। तो आपणे जोईए के ज्यारे 3 रकम आपेली होय अने 2 रकम कौंसमां होय अने 1 रकम अलग होय तो ते हંમેશા જૂથનો ગુણધર્મ આવે તે તો આપણે ખબર જ છે। તો હવે 2 પ્લસ 3 માઇનસ 5 એ જ રીતના 2 પ્લસ કૌંસમાં 3 માઇનસ 5 એટલે આ જૂથનો ગુણધર્મ છે। પણ આપણે નિશાની જોઈએ તો પ્લસ અને માઇનસ દર્શાવે છે। તો આ સરવાળા અને બાદબાકી વિશે જૂથનો ગુણધર્મ દર્શાવે છે। ત્યાર પછી બીજું માઇનસ 6 પ્લસ માઇનસ 9 બરાબર માઇનસ 9 પ્લસ માઇનસ 6 આ કયો ગુણધર્મ દર્શાવે છે? તો આપણે જોઈએ કે 6 માઇનસ 6 પ્લસ માઇનસ 9 ફરી પાછું તેને ઉલટું કર્યું છે, એટલે કે પહેલો ક્રમ હતો એને બીજા ક્રમમાં લીધો, બીજો ક્રમ હતો તેને પહેલા ક્રમમાં લીધો, એટલે કે માઇનસ 9 પ્લસ માઇનસ 6 તો આવશે ક્રમનો ગુણધર્મ। પણ નિશાની આપણે જોવાની કેમ? આપણે નિશાની બંને વચ્ચે કઈ છે? તો સરવાળાની। તો આવશે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ। ત્યાર પછી ત્રીજું 25 પ્લસ 30 બરાબર 30 પ્લસ 25 તો પહેલા ક્રમને બીજા ક્રમમાં લીધા અને બીજા ક્રમને પહેલા ક્રમમાં લીધા અને નિશાની છે સરવાળાની, એટલે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ આવશે। ત્યાર પછી ચોથું માઇનસ 31 માઇનસ કૌંસમાં માઇનસ 10 બરાબર માઇનસ 21 એટલે આ એક પ્રકારનો દાખલો જ આપણને કહ્યો છે કે માઇનસ માઇનસ થશે પ્લસ, તો વચ્ચે આવશે પ્લસની નિશાની, તો માઇનસ 31 પ્લસ 10 તો માઇનસ પ્લસ હંમેશા માઇનસ થશે એટલે 31માંથી 10 જાય તો 21 અને નિશાની આવશે મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા છે માઇનસ 31 તો જવાબ આવશે માઇનસ 21 એટલે આવશે સંવૃતતાનો ગુણધર્મ દર્શાવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 26 કઈ બે સંખ્યાઓનો સરવાળો માઇનસ 19 થાય? તો બે સંખ્યા આપણને કીધી છે, તો પહેલું છે એ 28 અને માઇનસ 9 માઇનસ 56 અને 37 માઇનસ 120 અને માઇનસ 101 અને ડી 15 અને 4 તો આપણે પહેલાં જોઈએ કે માઇનસ 19 છે તો આપણે ડી તો આવશે જ નહીં, કારણ કે 15 અને 4 બંને કેવા છે? પ્લસ છે, એટલે એમાં કંઈ માઇનસ જવાબ આવશે નહીં। તો આપણે પહેલું જોઈએ કે 28 અને માઇનસ 9 છે અને એટલે શું આવશે? સરવાળો, તો અહીંયા આપણે સરવાળાની નિશાની યાદ રાખવાની, તો અહીંયા સરવાળો છે તો પ્લસ માઇનસ માઇનસ થશે, તો 28માંથી 9 જાય તો કેટલા આવશે? 19 આવશે, પણ નિશાની મોટાની, તો આ તો પ્લસ 28 છે તો માઇનસ, પણ જવાબ આપણને આપ્યો છે માઇનસ 19, પણ આપણે અહીંયા આવે છે પ્લસ 19 તો એ આવશે નહીં। ત્યાર પછી બી જોઈએ તો માઇનસ 56 અને 37 અને એટલે સરવાળો, તો માઇનસ 56 પ્લસ 37 માઇનસ પ્લસ માઇનસ 56માંથી 37 જાય તો 19 અને નિશાની આવશે મોટાની, તો મોટી સંખ્યા 56 છે તો જવાબ આવશે માઇનસ 19 એટલે જવાબ આવશે ઓપ્શન બી, માઇનસ 56 અને 37નો સરવાળો કરવાથી માઇનસ 19 મળે છે। ત્યાર પછી દાખલા નંબર 27 માગ્યા મુજબ સંખ્યાની 3-3 જોડી લખો। તો પહેલું તમને કીધું છે કે સરવાળો માઇનસ 5 હોય તો, એટલે કે માઇનસ 5 હોય તો તેવી તમારે સંખ્યાની જોડી લખવાની છે। તો આપણે પહેલાં જોઈએ કે માઇનસ 5 છે તો માઇનસ 5 હોય તો એક માઇનસ આવે અને એક પ્લસ સંખ્યા આવી જોઈએ, અથવા તો બંને માઇનસ આવી જોઈએ, પણ ખાલી બંને પ્લસ હોય તો કોઈ દિવસ જવાબ માઇનસમાં આવશે નહીં। તો આપણે જોઈએ કે માઇનસ 3 અને માઇનસ 2 તો માઇનસ માઇનસ પ્લસ 3 અને 2 5 નિશાની મોટાની, માઇનસ 3 છે એટલે માઇનસ 5 આવી ગયું પહેલાંનું। ત્યાર પછી બીજું માઇનસ 1 અને માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 5 નિશાની મોટાની એટલે આવશે માઇનસ 5। ત્યાર પછી માઇનસ 9 અને 4
અને એટલે કે સરવાળો તો માઇનસ પ્લસ માઇનસ, નવમાંથી ચાર જાય તો પાંચ, માઇનસ પાંચ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ત્રણ રકમ જ આપેલી છે. આવી રીતના તમે ઘણા બધા ઉદાહરણો તમારી રીતના કરી શકો છો. ત્યાર પછી બીજું, તફાવત આઠ હોય. હવે તફાવત આઠ હોય તેવી જોડી આપણે લખવાની છે. તો નવ અને એક એટલે નવમાંથી એક કાઢીએ તો શું આવશે? આઠ. ત્યાર પછી દસ અને બે એટલે દસમાંથી બે જાય તો પણ શું આવે? આઠ. અગિયાર અને ત્રણ, અગિયારમાંથી ત્રણ જાય તો પણ શું આવશે? આઠ. એવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે બાર અને ચાર, તેર અને પાંચ એ રીતના પણ તમે કરી શકો છો. ત્યાર પછી ત્રીજું, તફાવત ઝીરો હોય તેવું. તો તફાવત ઝીરો આવે તેવી રકમ કીધી છે, તો બે અને બે એટલે બેમાંથી બે જાય તો પણ બે, માઇનસ પાંચ અને માઇનસ પાંચ તો પણ શું આવશે? ઝીરો. છ અને છ, એવી તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો છો. ત્યાર પછી દાખલા નંબર ચાર, સરવાળો ઝીરો હોય, ઝીરો. તો એમાં છે માઇનસ ત્રણ અને ત્રણ, તો માઇનસ ત્રણ અને ત્રણનો સરવાળો કરવાનો છે. તો એક પ્લસ થાય અને એક માઇનસ થાય, તો માઇનસ પ્લસ હંમેશા આવશે માઇનસ. તો માઇનસ ત્રણ, માઇનસ ત્રણ, તો માઇનસ પ્લસ માઇનસ, તો ત્રણમાંથી ત્રણ જાય તો જવાબ આવશે ઝીરો. એ રીતના તમે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક લેશો એટલે જવાબ હંમેશા, અને રકમ પણ સરખી લેશો એટલે જવાબ હંમેશા શું આવશે? ઝીરો. હવે આપણે નવો ટોપિક મિત્રો શીખીશું, પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. આગળના આપણે ટોપિકમાં પૂર્ણાંક સંખ્યાના સરવાળો અને બાદબાકી શીખ્યા અને તેના ગુણધર્મો શીખ્યા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જોઈએ. તો પહેલાં આપણે સંખ્યારેખાની મદદથી આપણે ગુણાકાર જોઈશું. તો સંખ્યારેખાની મદદથી શોધો, તો તેમાં પહેલું છે પાંચ ગુણ્યા કૌંસમાં માઇનસ ત્રણ, તો જવાબ આવશે પંદર. તો પહેલાં આપણે આમ પણ આવડી જાય, કારણ કે પાંચ તેરી આપણે નિશાનને યાદ નથી રાખવાની, પહેલાં ડાયરેક્ટ જોવાનું પાંચ તેરી પંદર. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગમે ત્યારે ગુણાકાર કે ભાગાકારમાં એક માઇનસની નિશાની હોય તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે, અને જો બે માઇનસની નિશાની હોય બંનેમાં તો માઇનસ માઇનસ કેવા બની જાય? પ્લસ. તો નિશાની પ્લસની આવશે. ટૂંકમાં એકી સંખ્યા હોય તો શું આવશે? એકી સંખ્યામાં નિશાની હોય તો માઇનસમાં આવશે, અને બેકી સંખ્યામાં નિશાની હોય તો આવશે પ્લસમાં. તો પાંચ તેરી પંદર, નિશાની એકમાં છે તો આવશે માઇનસ પંદર. હવે આને આપણે સંખ્યારેખા વડે ગુણાકાર કરીશું. તો સંખ્યારેખા કરીએ તો પાંચ ગુણ્યા માઇનસ ત્રણ છે. હવે માઇનસ ત્રણ છે એટલે આપણે સંખ્યારેખા દોરીએ અને ઝીરો દોરી અને ડાબી બાજુ આપણે માઇનસ તરફ જાશું. તો અહીંયા માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, એ રીતના આપણે માઇનસ પંદર સુધી આપણે લખીશું. ત્યાર પછી માઇનસ ત્રણને પાંચ વાર, માઇનસ ત્રણની જોડીને પાંચ વાર કરવાની છે. તો અહીંયાથી આપણે ઝીરોથી લઈએ તો એક, બે અને ત્રણ, આ ત્રણ, ત્યાર પછી બીજી ત્રણ, એવી રીતના ત્રીજી, ચોથી અને પાંચમી. આ રીતના ગેપ લેશું એટલે પાંચ તેરી છેલ્લે આપણે જવાબ આવશે પંદર. ત્યાર પછી બીજો દાખલો, બે ગુણ્યા કૌંસમાં માઇનસ છ બરાબર માઇનસ બાર. તો આપણે સંખ્યારેખા પહેલાં એટલું ધ્યાન રાખવાનું કે એક માઇનસની નિશાની છે તો હંમેશા આપણે માઇનસ એટલે કે ઋણ રેખા જ દોરવાની. એટલે અહીંયા લખીશું આપણે ઝીરો, પછી એક, બે, ત્રણ, ચાર, પાંચ, એ રીતના આપણે બારથી પંદર સુધી આપણે લખી શકીએ. ત્યાર પછી માઇનસ છ છે બરાબર, બે ગુણ્યા માઇનસ છ. તો આપણે છ છના ગેપને બે વાર લેવાનો છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, આ એકવાર, અને ત્યાર પછી ફરી પાછા છનો ગેપ બીજી વાર લઈએ અને જે જવાબ આવે તે આપણો જવાબ. તો આવે છે માઇનસ બાર. તો અહીંયા આવશે માઇનસ બાર. અને સંખ્યારેખા વગર આપણે કરીએ તો પણ આવી જાય, કારણ કે છ દૂ બાર, નિશાની મેં તમને કીધું હતું કે માઇનસ એકવાર માઇનસ આવે, એકવાર સંખ્યામાં માઇનસ હોય તો હંમેશા માઇનસ આવે, અને બેકી સંખ્યામાં હોય તો શું આવશે? પ્લસ. તો આમાં એક સંખ્યામાં જ માઇનસની નિશાની છે એટલે આવશે માઇનસ બાર. ત્યાર પછી પ્રશ્ન ઓગણત્રીસ,
धन पूर्णांक अने ऋण पूर्णांकनो गुणाकार करता खाली जगह पूर्णांक मळे। एटले के एक संख्या धन पूर्णांक होय अने एक संख्या ऋण पूर्णांक होय तो तेनो जवाब शुं मळे? कारण के एक आपणे आगळनो ज जोईए के एक धन छे अने एक ऋण छे, तो आपणने जवाब शेमां मळ्यो, धनमां के ऋणमां? तो के ऋणमां। तो जवाब आवशे ऋणमां। परंतु बे धन संख्या होय, बे ऋण बंने संख्या ऋण होय तो जवाब शुं आवशे? धन में आवशे। परंतु एक ऋण छे, त्रण ऋण छे, पांच ऋण छे, ए रीतना एक ही संख्या में आवे त्यारे हमेशा शुं आवशे? ऋण में ज जवाब आवशे। त्यार पछी दाखला नंबर, प्रश्न नंबर 30 दाखला, तेमां पहेलो दाखलो -17 × 12। विद्यार्थी मित्रों, हवे आपणने ख्याल ज छे आपणे गुणाकार करता पण जाते आवडे छे, 17 × 12। अने तमे जाते पण करी शको छो तमारी रीतना 17 × 12। तो 17 અને 12 નો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 204। હવે 204 જવાબ આવશે, પણ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એકમાં માઇનસની નિશાની છે ને એકમાં પ્લસની નિશાની છે, તો જવાબ આવશે -204। ત્યાર પછી દાખલા નંબર 2, 51 × −23। તો 51 ને 23 સાથે ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 1173। માઇનસને લેવાના ને ફક્ત બંને ધન સંખ્યામાં પહેલાં ગુણાકાર કરવાનો, 51 ને 23 સાથે ગુણાકાર કરવાનો, તો એનો જવાબ આવે 1173। પછી આપણે જોવાનું કે એક પ્લસમાં છે અને એક માઇનસમાં છે, એક માઇનસમાં છે તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે, તો આવશે -1173। ત્યાર પછી દાખલા નંબર 3, -15 × 5। 15 × 5 = 75, તો જવાબ છે 75। પરંતુ એક માઇનસમાં છે, એક પ્લસમાં છે, તો એકી સંખ્યામાં માઇનસમાં છે, તો અહીંયા આવશે -75, માઇનસની નિશાની આવશે। ત્યાર પછી દાખલા નંબર 4, -17 × −15। 17 ને 15 સાથે ગુણાકાર કરીએ તો 255 થશે, પરંતુ બંનેમાં માઇનસની નિશાની છે એટલે કે બેકી સંખ્યામાં માઇનસની નિશાની છે, એટલે કે બે રકમમાં માઇનસની નિશાની છે, તો બંને કેવી બની જશે? પ્લસ, તો અહીંયા માઇનસની નિશાની આવશે નહીં, તો આવશે +255। ત્યાર પછી દાખલા નંબર 5, −10 × −54। 54 + 540, તો જવાબ આવશે 540। પરંતુ બંને માઇનસમાં છે, જો બંને માઇનસમાં છે તો જવાબ આવશે પ્લસમાં, +540। ત્યાર પછી દાખલા નંબર 6, −10 × −10। 10 × 100, બંને રકમમાં માઇનસની નિશાની છે એટલે બે રકમમાં માઇનસની નિશાની થઈ, એટલે જવાબ આવશે પ્લસમાં, +100। ત્યાર પછી પ્રશ્ન નંબર 31, 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા પૂર્ણાંક મળે। 2 ઋણ પૂર્ણાંક એટલે કે 2 ઋણ છે, આપણે ઉપરનું જોઈએ ઉદાહરણ, -17 અને -15નો ગુણાકાર છે, તો આપણને જવાબ શું મળ્યો? પ્લસમાં કે માઇનસમાં, તો એમાં આપણે ધનમાં મળ્યો છે, પ્લસમાં મળ્યો છે, તો 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક જ મળે છે। પ્રશ્ન નંબર 32, 7 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ હોય છે, 7 ઋણ પૂર્ણાંકો કીધા છે એટલે એ એકી સંખ્યા છે, તો એકી સંખ્યા હોય એટલે હંમેશા એ ઋણ પૂર્ણાંક જ આવે, તો આમાં આવશે સાચું। હવે મિત્રો, તમને એમ કીધું હોય કે 8 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક આવે, તો આવશે ખોટું, કારણ કે 8 ઋણ પૂર્ણાંક હોય એટલે એ બેકી સંખ્યા બની જાય, અને બેકી સંખ્યા હોય એટલે હંમેશા આવશે ધનમાં, અહીંયા બેકી સંખ્યા છે તો આવી ધનમાં, અહીંયા 7 છે એકી સંખ્યા છે, તો એનો જવાબ આવશે ઋણમાં। ત્યાર પછી પ્રશ્ન નંબર 33, 2 ઋણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે સંખ્યાઓ બેકી હોય તો તેમના ગુણાકાર હંમેશા ખાલી જગ્યા પૂર્ણાંક મળે। આગળનું આપણે જોયા તેમ જ 2 ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર માટે સંખ્યાની બેકી, બેકી એટલે કે 2 જોડી હોય તો તેનો હંમેશા શું આવશે ગુણાકાર? ધનમાં જ આવશે। ઋણ પૂર્ણાંકના ગુણાકાર માટેની સંખ્યાઓ ખાલી જગ્યા હોય તો તેમનો ગુણાકાર હંમેશા ઋણમાં મળશે, તો ઋણમાં ક્યારે મળે? ત્યારે તે સંખ્યા એકી સંખ્યામાં ઋણ હોય ત્યારે, તો એકી, તો અંદર જવાબ આવશે એકી સંખ્યા। પ્રશ્ન નંબર 35, જો એ 2 ધન પૂર્ણાંકનો ગુણાકાર
अने बी ए पांच ऋण पूर्णांकनो गुणाकार होय तो ए गुणिया बी खाली जगह थाय। तो जवाब छे ए ऋण पूर्णांक, बी धन पूर्णांक, सी शून्य, डी गमे ते एक आवी शके। तो आपणे जोईए के ए ए बे धन पूर्णांकनो शुं छे गुणाकार छे, त्यारे बी छे ए पांच ऋण पूर्णांकनो गुणाकार छे। तो जवाब शुं आवशे, बी बी ए पांच ऋण पूर्णांकनो गुणाकार छे। तो जवाब शुं आवे, बेकी संख्या छे, बेकी संख्या सॉरी एकी संख्या छे एटले के पांच छे, पांच छे एटले शुं आवशे ऋण पूर्णांक, एटले जवाब आवशे ए ऋण पूर्णांक। त्यार पछी दाखला नंबर 36, 25 गुणिया माइनस 24 बराबर माइनस 25 गुणिया 24, आ वाक्य साचुं छे। मित्रों आना परथी तमने एक ख्याल आव्यो ज हशे, कारण के माइनस अने प्लस नी निशानी ने शुं करवामां आवी छे, बदलावामां आवेली छे। आ प्लस 25 छे तो अहींया माइनस 24 छे, अहींया माइनस 25 छे तो अहींया प्लस 24 छे। तो आ बने छे, बंनेनो तमे जो गुणाकार करो तो समान ज થશે, એટલે આવશે આ વાક્ય સાચું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 37, માઇનસ 27 ગુણ્યા 15 બરાબર ગુણ્યા બરાબર 27 ગુણ્યા માઇનસ 15, આ વાક્ય સાચું છે કે ખોટું? તો માઇનસ 27 ગુણ્યા 15 છે બરાબર, અને અહીંયા 27 ગુણ્યા 15। હવે એકમાં માઇનસ, આ પદમાં એકમાં માઇનસની નિશાની છે, આમાં પણ એકમાં માઇનસની નિશાની છે, એટલે જવાબ આવશે સાચું। ત્યાર પછી દાખલા નંબર 38, ગુણાકારનો જવાબ લખો। તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા ત્રણ રકમ આપેલી છે, માઇનસ 6 ગુણ્યા માઇનસ 4 ગુણ્યા માઇનસ 7, 6 ગુણ્યા 4, તો પહેલાં આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીશું અને પછી જ આપણે નિશાની કરીશું। તો 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 24 ગુણ્યા 7 એટલે 24 સત્તા 168, તો અહીંયા જવાબ આવશે 168 પર નિશાની। તો આપણે જોઈએ કે 1 2 અને 3 આ ત્રણેય ત્રણ સંખ્યામાં માઇનસની નિશાની આવેલી છે, તો ત્રણેય એકી સંખ્યા છે। હવે એકી સંખ્યા હોય તો હંમેશા માઇનસની નિશાની આવે, તો અહીંયા આવશે માઇનસ 168। ત્યાર પછી બીજો જોઈએ, 14 ગુણ્યા માઇનસ 5 ગુણ્યા માઇનસ 7, તો 14 પંચા 70, 70 સત્તા 490, તો અહીંયા આપણે 490 જવાબ આવ્યો। હવે માઇનસમાં આવશે કે પ્લસમાં? તો જોઈએ, ઋણ 1 અને 2 બે સંખ્યામાં માઇનસ છે, એટલે બેકી સંખ્યા હોય તો એ કેવા બની જશે? પ્લસ, એટલે આવશે 490। અહીંયા માઇનસની નિશાની આવશે નહીં, કારણ કે ત્યાં બેકી સંખ્યામાં માઇનસ છે। હવે દાખલા નંબર 3, માઇનસ 2 ગુણ્યા માઇનસ 6 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા માઇનસ 4, તો 2 છક 12, 12 તેરી 36, 36 ચોક 144, અથવા તો તમે 6 દુ 12 અને 4 તેરી 12, 12 ગુણ્યા 12 કરો એટલે 12નો વર્ગ થાય 144, તો જવાબ આવશે 144। આપણે નિશાની જોઈએ તો 1 2 3 અને 4, ચારે ચાર રકમમાં માઇનસની નિશાની છે, એટલે બેકી સંખ્યા હોય તો હંમેશા કેવા બની જાય? પ્લસ, તો અહીંયા આવશે 144। ત્યાર પછી દાખલા નંબર 4, માઇનસ 11 ગુણ્યા 10 ગુણ્યા માઇનસ 11 ગુણ્યા 10, તો 11 દાન 110, અહીંયા પણ જોઈએ 11 દાન 110, હવે 110 ગુણ્યા 110 એટલે 110નો વર્ગ। મિત્રો આવું જ આપણે જે કામ છે, રફ કામ, તે તમે જાતે પણ કરી શકો છો, તમે એક્સ્ટ્રા બુકમાં પણ કરી શકો છો। તો 110 ગુણ્યા 110 એટલે આવશે 12100। હવે નિશાની જોઈએ તો 1 અને 2, બે સંખ્યામાં માઇનસની નિશાની છે એટલે બની જશે પ્લસ, તો પ્લસ 12100। ત્યાર પછી દાખલા નંબર 5, માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા 1, તો હવે એકને એક સાથે ગુણાકાર કરવી તો પણ 1 આવે, એને એક સાથે ગુણાકાર કરીએ તો પણ 1 આવે, આને પણ એક સાથે ગુણાકાર કરીએ તો 1, તો આપણને ખબર જ છે કે એકને ગમે એટલા એક સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા 1 જ આવે, પણ આપણે નિશાની જોઈએ તો 1 2 અને 3 છે, તો અહીંયા ત્રણ સંખ્યામાં એટલે કે એકી સંખ્યામાં માઇનસની નિશાની છે, તો અહીંયા માઇનસ કરવા પડશે એટલે જવાબ આવશે માઇનસ 1। ત્યાર પછી દાખલા નંબર 6, 13 ગુણ્યા
माइनस 17 गुणिया माइनस 15 गुणिया 0। तो आपने विद्यार्थी मित्रों जो है कि अँ 0 आवेला है। हमें अपने एक नियम ने खबर है कि गुणाकार 0 ए गुणाकार तटस्थ है, गमे ए संख्या ने 0 साथ गुणवामां आवे तो जवाब हमेशा 0 ज आवशे, तो अँ आवशे 0। त्यार पछी आपणे आमां कई निशानीनो फेरफार करवामां रहेशे नहीं, कारण के जवाब 0 आव्यो। हवे त्यार पछी आपणे दाखला नंबर 7 जोईए। माइनस 3 गुणिया माइनस 4 गुणिया माइनस 5 गुणिया माइनस 2 गुणिया माइनस 1। 3 चोक 12, 12 पंचा 60, 60 दो 120, 120 ने एक आरे गुणी एटले 120। हवे आपणे निशाने जोईए, 1, 2, 3, 4, 5 5 वार माइनस नी निशानी छे एटले एकी संख्यामां आवेली, तो आवशे माइनस 120। त्यार पछी दाखला नंबर 8। माइनस 12 गुणिया माइनस 1 गुणिया 1 गुणिया माइनस 1 गुणिया 1 गुणिया माइनस 1। तो 12 एकू 12, पहले आपणे बधानो गुणाकार ज करीशुं पछी आपणे निशानी मूकीशुं। 12 एकू 12 गुणिया पौण 1, बधी संख्यामां 1 छे एटले 12 ने एक साथे गुणाकार करी एटले बधी आवशे 12 ज आवशे। हवे निशानी जोईए तो 1, 2, 3 अने 4 એટલે કે બે કી સંખ્યામાં માઇનસની નિશાની છે એટલે જવાબ આવશે 12। દાખલા નંબર 29। 2m-1 વખત માઇનસ 1નો ગુણાકાર કરીએ, જ્યાં m એ પ્રાકૃતિક સંખ્યા હોય તો તેમનો ગુણાકાર શું થાય? તો m એ પ્રાકૃતિક સંખ્યા કીધી છે, પ્રાકૃતિક સંખ્યા એટલે 1, પરંતુ આપણે અત્યારે 1ની જગ્યાએ એમને પ્રાકૃતિક સંખ્યા ધારવાની છે, તો 2 ગુણ્યા m એટલે m એટલે કે 1, 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 2, 2 માઇનસ 1, 2માંથી 1 જાય એટલે આવશે પ્લસ 1, વખત માઇનસ 1નો ગુણાકાર એટલે કે 1 ગુણ્યા માઇનસ 1, 1ને 1 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 1, પરંતુ 1 માઇનસમાં છે અને 1 પ્લસમાં છે એટલે આવશે માઇનસ 1। ત્યાર પછીનો પોઈન્ટ છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો, તેમાં પ્રશ્ન નંબર 40 ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, સાચું કે ખોટું જણાવવાનું છે, તો તેમાં આવશે સાચું, કારણ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે। ઉદાહરણ લઈએ તો કે 5ને 3 સાથે ગુણીએ તો 15 આવે, પરંતુ તે સંખ્યા 3 ગુણ્યા 5 કરીએ તો પણ કેટલા આવશે? 15, તો આમાં આવશે સાચું। ત્યાર પછી 41મો પ્રશ્ન, જો એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ ગુણ્યા બી પણ ખાલી જગ્યા હોય, તો તે આવશે પૂર્ણાંક સંખ્યાઓ, કારણ કે એ અને બી છે તો અહીંયા ફક્ત ગુણાકારની નિશાની આવેલી છે, તો પણ શું આવશે? પૂર્ણાંક સંખ્યાઓ। ત્યાર પછી પ્રશ્ન નંબર 42, બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર ખાલી જગ્યા હોય છે, આથી ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે ખાલી જગ્યા છે। બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક હોય છે, પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યા, ધન સંખ્યા, ગમે તે હોઈ શકે, આથી ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધ છે। સમૃદ્ધ એટલે કે જવાબ સરખો જ આવે, દાખલા તરીકે 5 ગુણ્યા -3 અથવા તો -3 ગુણ્યા 5 કરીએ તો પણ જવાબ -15, બંનેમાં સમાન આવે એટલે સમૃદ્ધ છે એમ કહી શકાય। પ્રશ્ન નંબર 43, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્યનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા થાય, કોઈ પણ સંખ્યા સાથે આપણે 0નો ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા 0 જ આવે, તો આમાં આવશે 0। પ્રશ્ન નંબર 44, પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓની એટલે કે ગમે તે સંખ્યા છે, ઋણ સંખ્યા છે અથવા તો ધન પૂર્ણાંક સંખ્યા છે, તેની તટસ્થ સંખ્યા એટલે કે તેને તે આ 4માંથી ક્યાં વડે ગુણાકાર કરીએ તો તેનો જવાબ
तेज संख्या आवे तो ऑप्शन ए जीरो, ऑप्शन बी एक, ऑप्शन सी माइनस वन, ऑप्शन डी आपेल तमाम तो एम आवशे एक। दाखला तरीके अग्यार छे तो अग्यार ने एक साथ गुणाकार करिए तो जवाब केटलो आवशे एक ज आवशे। एटले गम्मे ते संख्यानो गुणाकार एक साथ करिए तो जवाब हमेशा ते संख्या ज आवशे। त्यार पछी प्रश्न नंबर 45, कोईपण पूर्णांकनो माइनस एक वडे गुणाकार करिए तो आपने ते पूर्णांकनी खाली जगह संख्या मळे। कोईपण पूर्णांकनो माइनस एक वडे गुणाकार एटले के दाखला तरीके गमे ते पूर्णांक संख्या छे, दाखला तरीके माइनस त्रण छे, तेने माइनस एक वडे गुणाकार करिए तो त्रण एकू त्रण, बन्ने निशानी माइनसमां होय तो केवी बनी जशे प्लस, तो ते विरोधी संख्या आवशे, तो तेमां आवशे विरोधी संख्या मळे। अथवा तो आपणे जोईए के त्रण छे एने गुणिया एने गुणिया माइनस एक छे एटले त्रण एकू त्रण, तो ए त्रण ए प्लसमां हता तो आवी जशे माइनसमां एटले आवशे विरोधी संख्या। त्यार पछी प्रश्न नंबर 46, माइनस एक ए गुणाकार माटेनी तटस्थ संख्या छे। माइनस एक ए गुणाकार माटे तटस्थ छे एटले के गमे ते संख्याने माइनस एक साथ गुणाकार करिए तो जवाब ते संख्या ज आवे। दाखला तरीके 17 छे तो 17 ने माइनस एक साथ गुणिए तो 17 एका 17 ने अहीं माइनस की निशानी एटले माइनस 17 छे तो जवाब माइनस 17 आवशे। तो पहला प्लस 17 हता अने जवाब आवी जशे माइनस, तो आ वाक्य खोटू छे। त्यार पछी प्रश्न नंबर 47, शून्य सिवायनी કોઈપણ પૂર્ણાંક સંખ્યાને ખાલી જગ્યા વડે ગુણવાથી તે સંખ્યાની વિરોધી સંખ્યા મળે। શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યાને આમાંથી કઈ સંખ્યા વડે ગુણીએ તો તે સંખ્યા વિરોધી સંખ્યા મળે? તો ઓપ્શન એ શૂન્ય, બી એક, સી માઇનસ એક, ડી આપેલ તમામ। તો એમાં આવશે માઇનસ એક, કારણ કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને આપણે ગુણાકાર કરીએ તો તે માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો તે વિરોધી સંખ્યા જ મળે। દાખલા તરીકે ત્રણ લઈએ તેને માઇનસ એક સાથે ગુણીએ તો ત્રણ એકું ત્રણ, તો તે સંખ્યા આવશે માઇનસ ત્રણ, તો તેની વિરોધી સંખ્યા મળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 48, ગુણાકારનું સરવાળા પર વિભાજન ગુણધર્મનું વ્યાપક સ્વરૂપ લખો અને એક ઉદાહરણથી ચકાસો। વિભાજન ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે વિભાજન એટલે કે જુદા જુદા વિભાગ પાડવા। દાખલા તરીકે એ ગુણ્યા કૌંસમાં બી પ્લસ સી બરાબર કૌંસમાં એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી। હવે આનું વિભાજન જોઈએ તો એ ગુણ્યા કૌંસમાં બી પ્લસ સી છે તો એને લેવાના છે પહેલાં, ત્યાર પછી એને બી સાથે ગુણીશું, પછી સરવાળાની નિશાની ફરી પાછું એ લેશું અને એને સી સાથે ગુણાકાર કરીશું। આ ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મનું વ્યાપક સ્વરૂપ છે। હવે આના પરથી આપણે એક દાખલો લઈશું, એ બરાબર બે, બી બરાબર ત્રણ અને સી બરાબર ચાર લેતા ડાબી બાજુ અને જમણી બાજુ, તો ડાબામાં છે એ ગુણ્યા કૌંસમાં બી પ્લસ સી બરાબર કૌંસમાં એ ગુણ્યા બી કૌંસ પૂરો પ્લસ એ ગુણ્યા સી। તો હવે લઈએ એ ગુણ્યા કૌંસમાં બી પ્લસ સી, તો એ એટલે બે ગુણ્યા બી એટલે કે ત્રણ પ્લસ સી એટલે કે ચાર, બેના બે, ત્રણમાં ચાર એડ કરીશું એટલે આવશે સાત, સાત ગુણ્યા બે એટલે સાત દૂ ચૌદ। હવે એવી રીતના જમણી બાજુનું લઈએ તો એ એટલે કે બે ગુણ્યા બી એટલે ત્રણ પ્લસ એ એટલે બે ગુણ્યા ચાર એટલે કે સી એટલે ચાર લેશું, બે ને ત્રણ સાથે ગુણાકાર કરીએ એટલે કે બે તેરી છ પ્લસ બે ચોક આઠ, છ પ્લસ આઠ એટલે જવાબ આવશે ચૌદ। તો આ બંને પદ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે, આમ બે ગુણ્યા કૌંસમાં ત્રણ પ્લસ ચાર બરાબર બે ગુણ્યા ત્રણ પ્લસ બે ગુણ્યા ચાર। દાખલા નંબર
49 माइनस 15 गुणिया कौंस में 7 प्लस 3 अने खाली जगह सामन नहीं एटले कि सरखा नहीं तो एम ऑप्शन जो है माइनस 15 गुणिया 10 बी माइनस 15 गुणिया 7 प्लस माइनस 15 गुणिया 3 सी माइनस 15 गुणिया 7 गुणिया 3 डी माइनस 150 तो आपने जोईए के 15 गुणिया 7 कौंस में 7 प्लस 3 એટલે 7 प्लस 3 એટલે જવાબ આવશે 10 15 દાન 150 એક માઇનસની નિશાની છે બીજી પ્લસની છે એટલે જવાબ આવશે માઇનસની નિશાનીમાં 15 દાન 150 એટલે જવાબ આવશે માઇનસ 150 હવે આ દાખલાને સમાન આચારમાંથી કોણ નથી તો 15 દાન 150 તો આમાં આવશે માઇનસ 150 હવે બી 15 સત્તા 105 પણ નિશાની આવશે માઇનસની માઇનસ 105 15 તેરી 45 એટલે જવાબ આવશે માઇનસ 45 હવે 105 અને 105 અને 45 તો બંનેનો સરવાળો કરીશું એટલે જવાબ આવશે 150 પણ જવાબ આવશે માઇનસમાં કારણ કે 105 એ મોટી સંખ્યા હતી ત્યાર પછી 15 સત્તા 105 અથવા તો આપણે 7 ગુણ્યા 3 કરી અને તેને 15 સાથે પણ ગુણી શકીએ છીએ પરંતુ આપણે એમ કરીશું 15 સત્તા 105 હવે 150ને આપણે 3 વડે ગુણીશું તો જવાબ આપણો 150 આવશે નહીં હવે ઓપ્શન ડી 150 તો આમાં જવાબ આવશે આમાં આવશે માઇનસ 15 ગુણ્યા 7 ગુણ્યા 3 ત્યાર પછી પ્રશ્ન નંબર 50 માઇનસ 13 ગુણ્યા 33 અને ખાલી જગ્યા 6 સમાન નથી તો માઇનસ 13 અને 33નો આપણે ગુણાકાર કરીશું માઇનસ 13 અને 33નો ગુણાકાર કરીશું તો જવાબ આવશે માઇનસ 429 હવે આ ચારમાંથી કઈ જોડ સમાન નથી તેમ કહેવામાં આવ્યું છે તો માઇનસ 10 માઇનસ 3 તો માઇનસ માઇનસ પ્લસ એટલે આવશે 10 પ્લસ 3 એટલે 13 નિશાની મોટાની એટલે આવશે માઇનસ 13 ગુણ્યા 33 એટલે આ દાખલા જેવી રકમ થઈ તો તેનો જવાબ આવશે માઇનસ 429 ત્યાર પછી બી માઇનસ 13 ગુણ્યા 30 પ્લસ 3 30માં 3 એડ કરશું એટલે થશે 33 માઇનસ 13 ગુણ્યા 33 એટલે જવાબ આવશે માઇનસ 429 ત્યાર પછી સી માઇનસ 13 ગુણ્યા 30 પ્લસ માઇનસ 13 ગુણ્યા 3 તો 13 તેરી 39 પાછળ આપણે શૂન્ય લગાવશું એટલે આવશે 390 માઇનસ 390 પ્લસ 13 તેરી 39 નિશાની માઇનસને તો આવશે માઇનસ 39 હવે 390માં આપણે 39 પ્લસ કરીશું એટલે જવાબ આવશે માઇનસ 429 અને નિશાની આવશે મોટા પદની તો મોટું પદ હતું માઇનસ 390 ત્યાર પછી ડી માઇનસ 3 ગુણ્યા 30 પ્લસ 3 30 તેરી 90 માઇનસ 90 પ્લસ 3 એટલે આવશે માઇનસ 93 તો આમાંથી કઈ જોડ સમાન નથી તો આમાં આવશે 400ને આ ત્રણેય પ્રશ્નોમાં આવે છે જવાબમાં 429 પરંતુ આમાં આવે છે માઇનસ 93 એટલે જવાબમાં આવશે ડી સમાન નથી ત્યાર પછી પ્રશ્ન નંબર 51 માઇનસ 50 ગુણ્યા 4 પ્લસ માઇનસ 50 ગુણ્યા 6
तो पचास ने पहला आपणे चार वडे गुणीशू तो पचास चोक बसो निशानी मोटी संख्या नी सॉरी निशानी आवशे गुणाकार छे एटले एक संख्या एक ही संख्या होय तेनी तो आवशे माइनस बसो प्लस पचास गुणिया साठ एटले आवशे त्रणसो निशानी एक ही संख्या छे एटले आवशे माइनस त्रणसो माइनस बसो प्लस माइनस त्रणसो हवे अहीं प्लस અને અહીંયા માઇનસ હતા વિદ્યાર્થી મિત્રો તમે પણ જાતે તમારી બુકમાં કરતા જાજો માઇનસ બસો પ્લસ માઇનસ ત્રણસો પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ બસો માઇનસ ત્રણસો માઇનસ માઇનસ પ્લસ બસોમાં ત્રણસો એડ કરીએ એટલે થશે પાંચસો પણ નિશાની મોટાની તો મોટા માઇનસ ત્રણસો હતા એટલે આવશે માઇનસ પાંચસો ત્યાર પછી પ્રશ્ન નંબર બાવન દાખલા ઉકેલો તેમાં દાખલા નંબર એક માઇનસ પાંચ ગુણ્યા કૌંસમાં બે પ્લસ ત્રણ તો માઇનસ પાંચના માઇનસ પાંચ ગુણાકારના ગુણાકાર બેમાં ત્રણ એડ કરીએ એટલે આવશે પાંચ પચું પચું પચીસ નિશાની એક જ સંખ્યાની તો નિશાની અત્યારે એક જ માઇનસની છે એટલે આવશે માઇનસ પચીસ ત્યાર પછી દાખલા નંબર બે માઇનસ સાત ગુણ્યા કૌંસમાં માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક તો આ બંને પહેલાં મોટા કૌંસ છે તો એનો આપણે પૂરું કરીએ તો ત્રણ ગુણ્યા એક તો ત્રણ એકુ ત્રણ બંને માઇનસની નિશાની છે એટલે બની જશે પ્લસ ત્રણ માઇનસ સાત ગુણ્યા ત્રણ સાત તેરી એકવીસ નિશાની આવશે માઇનસની માઇનસ એકવીસ ત્યાર પછી દાખલા નંબર ત્રણ માઇનસ બાર ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ બાર ગુણ્યા માઇનસ છ તો પહેલાં આપણે બંને ગુણાકારની નિશાનીવાળું છે એ સાદુરૂપ કરી અને પછી આપણે એનો સરવાળો કરીશું તો બાર ગુણ્યા ચાર એટલે બાર ચોક અડતાલીસ તો જવાબ આવશે અડતાલીસ હવે બંને માઇનસની નિશાની છે એટલે કે બંને માઇનસમાં છે બે વાર માઇનસમાં બે કી સંખ્યામાં હોય એટલે બની જશે પ્લસ એટલે પ્લસ અડતાલીસ બાર છક બોતેર બંને માઇનસમાં છે એટલે બની જશે પ્લસ અડતાલીસ પ્લસ બોતેર એટલે જવાબ આવશે એકસો વીસ ત્યાર પછી દાખલા નંબર ચાર માઇનસ ત્રીસ ગુણ્યા બે પ્લસ કૌંસમાં માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ત્રીસ ગુણ્યા બે ત્રીસ દૂ સાઠ નિશાની માઇનસની કારણ કે એક સંખ્યામાં જ માઇનસ આપેલા છે એટલે માઇનસ સાઠ પ્લસના પ્લસ ત્રણ પંજા પંદર નિશાની આવશે માઇનસની માઇનસ સાઠ પ્લસ માઇનસ પંદર તો પ્લસ માઇનસ 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 સાઠ માઇનસ પંદર માઇનસ માઇનસ થશે પ્લસ એટલે સાઠમાં આપણે પંદર એડ કરશું એટલે આવશે પંચોતેર નિશાની આવશે મોટી સંખ્યાની તો માઇનસ સાઠ તે મોટી સંખ્યા છે એટલે આવશે માઇનસ પંચોતેર ત્યાર પછી દાખલા નંબર ત્રેપન આપેલ સમીકરણ ચકાસી ખરું કે ખોટું કરો હવે આ સમીકરણ છે માઇનસ એકવીસ ગુણ્યા કૌંસમાં માઇનસ ચાર કૌંસ પૂરો માઇનસ કૌંસમાં માઇનસ ત્રણ મોટો કૌંસ પૂરો બરાબર એકવીસ ગુણ્યા માઇનસ ત્રણ સોરી માઇનસ ચાર માઇનસ ત્રણ આ બંને સમાન સાચું છે કે ખોટું તે કહેવાનું છે તો આપણે પહેલાં જોઈએ કે માઇનસ એકવીસના માઇનસ એકવીસ ગુણ્યા હવે આ કૌંસ આપણે સોલ્વ કરીએ તો માઇનસ માઇનસ છે એટલે એ નિશાની બની જશે પ્લસની માઇનસ ચાર પ્લસ પ્લસ ત્રણ તો માઇનસ ચાર અને પ્લસ ત્રણ તો માઇનસ પ્લસ માઇનસ એટલે ચારમાંથી ત્રણ જાય એટલે આવશે માઇનસ એક અને આ છે એકવીસ માઇનસ એકવીસને માઇનસ એક સાથે ગુણાકાર કરીએ તો એકવીસ એકા એકવીસ એટલે જવાબ આવશે બંને માઇનસ છે એટલે જવાબ આવશે પ્લસ એકવીસ ત્યાર પછી એકવીસના એકવીસ ગુણ્યા ચારમાંથી ત્રણ જાય તો એક કેવા આવશે પ્લસ કારણ કે ચાર એ પ્લસમાં છે એટલે એકવીસને એક સાથે ગુણાકાર કરીએ એટલે આવશે એકવીસ તો બંને એકવીસ એકવીસ પ્લસમાં થયા એટલે જવાબ આવશે સાચું કારણ કે બંને સાચું છે સમાન છે ત્યાર પછી બીજો ક્રમ દસ ગુણ્યા
કૌંસમાં છ માઇનસ કૌંસમાં માઇનસ વન કૌંસ પૂરો બરાબર દસ ગુણ્યા કૌંસમાં માઇનસ છ માઇનસ એક કૌંસ પૂરો. હવે આ કૌંસ લઈએ તો માઇનસ માઇનસ છે એટલે નિશાની બની જશે પ્લસની. છ પ્લસ એક એટલે આવશે સાત, દસ સત્તા સિત્તેર, તો આનો જવાબ આવશે સિત્તેર. ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે સાત, પણ નિશાની આવશે મોટાની, તો આવશે માઇનસ સાત. દસ ગુણ્યા માઇનસ સાત એટલે દસ સત્તા સિત્તેર, પરંતુ એકની માઇનસ સાત થતા એટલે દસ સત્તા સિત્તેર અને જવાબ આવશે માઇનસ સિત્તેર. આમાં આ પદમાં પ્લસ સિત્તેર છે અને આમાં માઇનસ સિત્તેર છે એટલે આ બંને સમાન છે નહીં, એટલે આ વાક્ય ખોટું આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચોપન, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ મેળવો. વિભાજનો એટલે કે અલગ અલગ ભાગ પાડવા. પહેલું બાવન ગુણ્યા ત્રીસ, અથવા તો તમે ત્રીસ ગુણ્યા બાવન પણ કરી શકો, ત્રીસના ત્રીસ. હવે બાવન છે તો એને આપણે ભાગ પાડી શકીએ, કારણ કે પચાસમાં આપણે બે, પચાસનો બે સાથે સરવાળો કરીએ એટલે આવશે બાવન, તો ત્રીસને આપણે આગળ લઈ લઈશું, બાવનના ભાગ પાડશું એટલે એને કૌંસમાં લઈ લઈશું, પચાસ પ્લસ બે. હવે ત્રીસ જે એક રકમ હતી તેને પહેલાં પચાસ સાથે ગુણવાની, પછી પ્લસની નિશાની અને ફરી પાછી તેને બે સાથે ગુણીશું, એટલે ત્રીસ ગુણ્યા પચાસ કૌંસ પૂરો વચ્ચે સરવાળાની નિશાની. ત્યાર પછી ત્રીસ ગુણ્યા ફરી પાછો આને બે સાથે ગુણાકાર કરીશું, ગુણ્યા બે. ત્રીસ ગુણ્યા પચાસ એટલે આવશે પંદરસો, પ્લસ ત્રીસને બે સાથે ગુણાકાર કરવો એટલે આવશે સાઠ. પંદરસોમાં સાઠ ઉમેરી એટલે આવશે પંદરસો ને સાઠ. ત્યાર પછી દાખલા નંબર બે, માઇનસ ત્રેવીસ ગુણ્યા નવ. માઇનસ ત્રેવીસ ગુણ્યા કૌંસમાં દસ માઇનસ એક, ત્રેવીસના ત્રેવીસ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે એમ પણ કરી શકીએ કે આ નવ છે તો આપણે દસમાં આપણે એ રકમ જોવાની કે જે આપણે દસ વીસ ત્રીસ એ રીતના આજુબાજુની રકમ થતી હોય. તમે આને પણ કરી શકો છો કે વીસ છે તો પ્લસ તમે ત્રીસ પણ કરી, ત્રણ પણ કરી શકો છો, પણ આ માઇનસમાં છે એટલે માઇનસને આપણે કશું કરવાનું નથી. તો આ નવ છે તો નવની આજુબાજુમાં શૂન્યવાળી રકમ આપણે ગણીએ દશકવાળી તો આવશે દસ, એટલે આપણે એમાંથી દસમાંથી એક કાઢીશું, માઇનસ ત્રેવીસ ગુણ્યા દસ માઇનસ એક. ત્યાર પછી ત્રેવીસના ત્રેવીસ. હવે ત્રેવીસમાં ત્રેવીસને પહેલાં દસ સાથે ગુણીશું, વચ્ચે છે માઇનસની નિશાની તો અહીંયા મૂકીશું માઇનસ. ત્યાર પછી માઇનસ ત્રેવીસ ગુણ્યા એક, માઇનસ ત્રેવીસ ગુણ્યા દસ, ત્રેવીસ દાન બસો ત્રીસ, તો નિશાની આવશે માઇનસની. ત્યાર પછી ત્રેવીસ એકા ત્રેવીસ આવશે માઇનસમાં અને માઇનસના માઇનસ. ત્યાર પછી બસો માઇનસ બસો ત્રીસ માઇનસ કૌંસમાં માઇનસ ત્રેવીસ, તો માઇનસ બસો ત્રીસના માઇનસ બસો ત્રીસ માઇનસ માઇનસ પ્લસ ત્રેવીસના ત્રેવીસ. હવે માઇનસ પ્લસ હંમેશા માઇનસ થશે, તો બસો ત્રીસમાંથી ત્રેવીસ કાઢીએ તો આવશે બસો સાત, નિશાની મોટી સંખ્યાની તો આવશે માઇનસ બસો સાત. હવે દાખલા નંબર ત્રણ, પચીસ ગુણ્યા માઇનસ ઓગણીસ, તો પચીસના પચીસ. હવે ઓગણીસ છે તો આપણે માઇનસ વીસ પ્લસ એક એમ પણ કરી શકીએ, અથવા તો આવી રીતના પચીસ છે તો તમે વીસ પ્લસ પાંચ ગુણ્યા માઇનસ ઓગણીસ છે તો ઓગણીસને આગળ લઈ શકો અને વીસ પ્લસ પાંચ પણ તમે કરી શકો છો, પરંતુ આપણે આમાં પચીસ ગુણ્યા માઇનસ ઓગણીસ છે એટલે માઇનસ વીસ પ્લસ એક કર્યો છે એટલે એનો જવાબ કેટલો મળી જશે ઓગણીસ. આ રીતના કૌંસ બનાવી ત્યાર પછી પચીસના પચીસ મોટો કૌંસ, પચીસ ગુણ્યા પચીસને પહેલાં વીસ સાથે ગુણાકાર કરીશું, કૌંસ પૂરો પ્લસની નિશાની, પચીસને એક સાથે આપણે ગુણાકાર કરીશું. ટૂંકમાં જે કૌંસની બાર સંખ્યા હોય એને કૌંસની રહેલી અંદરની બંને સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવશે. પચીસ ગુણ્યા વીસ એટલે કે પચીસને વીસ સાથે ગુણાકાર કરવામાં આવે તો આવશે પાંચસો.
निशानी आवशे माइनस ने, कारण के 25 प्लस छे ने आ 20 छे एम माइनस छे। गुणाकारना नियम में एक संख्या एकी संख्या में माइनस हो तो जवाब माइनस में ज आवे, त्यार पछी प्लस ना प्लस 25 गुणिया एक एटले आवशे 25 एका 25 माइनस 500 प्लस 25 500 माइनस प्लस हमेशा माइनस थशे 500 माथी 25 काढी एटले आवशे 4 माइनस 475। त्यार पछी प्रश्न नंबर 4 माइनस 37 गुणिया माइनस 6 प्लस 37 गुणिया 4 काउंस पूरो। हवे 37 ना 37 हवे तमे जोई शको छो कि आमाना बन्ने दाखलामा बन्ने काउंसमा 37 छे ते समान छे, तो समान छे एटले आपणे माइनस 37 आ रीतना लेशुं। गुणाकार माइनस 6 प्लस काउंसमा माइनस 4, कारण के प्लस छे एटले ई बनी जशे माइनस, प्लस छे एटले बनी जशे माइनस एटले आवशे माइनस 4। त्यार पछी माइनस 37 गुणिया काउंसमा माइनस 6 प्लस काउंसमा माइनस 4 काउंस पूरो, तो आपणे पहेला आ काउंसनो સાદુ રૂપ આપીએ તો માઇનસ 6 પ્લસ માઇનસ 4 તો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ બની જશે પ્લસ, તો 6 પ્લસ 4 એટલે જવાબ આવશે 10, નિશાની મોટાની એટલે આવશે માઇનસ 10। વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રફકામ કરતા રહેજો। ત્યાર પછી માઇનસ 37 ગુણ્યા માઇનસ 10, 37 ને 10 સાથે ગુણીએ એટલે આવશે 370, બંને સંખ્યા માઇનસમાં છે એટલે જવાબ આવશે પ્લસ 370। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 માઇનસ 56 ગુણ્યા માઇનસ 19 પ્લસ 56, માઇનસ 56 ગુણ્યા માઇનસ 19, હવે 56 છે એ બે વાર લીધેલા છે, બે વાર લીધેલા છે એટલે એકવાર આપણે માઇનસ 56 મૂકી દીધા છે તો આપણે માઇનસ એકવાર મૂકવા પડશે, તો અહીંયા મૂકીશું માઇનસ 56 ગુણ્યા માઇનસ 19 પ્લસ 56 ગુણ્યા 1, એટલે આ માઇનસ 56 ગુણ્યા માઇનસ 1 કરીએ એટલે કેવા બની જશે પ્લસ 56 બની જશે, એટલે તેને એક સાથે ગુણાકાર કરવામાં આવેલો છે એટલે આ માઇનસ માઇનસ છે એટલે બની જશે પ્લસ, એટલે અહીંયા પ્લસ 56। હવે માઇનસ 56 ગુણ્યા કૌંસમાં માઇનસ 19 પ્લસ અહીંયા આવશે 1, કારણ કે આ બંને 56 હવે આપણે એકવાર લીધેલા છે 56 ના 56, હવે કૌંસ પ્લસ માઇનસ 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 19 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એટલે 19 ને 1 20, નિશાની આવશે મોટી સંખ્યાની તો માઇનસ 20, માઇનસ 56 ગુણ્યા માઇનસ 20 એટલે 56 ને 20 સાથે ગુણાકાર કરીએ તો આવશે 1120, બંને સંખ્યા માઇનસમાં છે એટલે જવાબ આવશે પ્લસમાં 1120।